नमस्ते विद्यार्थी मित्रों, आगळना बे विडियोनी अंदर आपणे ईटोनी इमारत चेप्टरनी अंदर पाठ्यपुस्तकमांथी अभ्यास कर्यो। त्यारबाद ईटोनी इमारतनी अंदर आपणे 10,000 सुधीनी संख्यानो अभ्यास करवानो छे। तो धोरण 3 अंदर तमे एकम, दशक अने 100 सुधीनी अंकनी संख्या એટલે કે 3 અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકી કરી ચૂક્યા છો। તો આજે આપણે અહીંયા 4 અંકની સંખ્યાના સરવાળા અને બાદબાકી શીખવાના છે। તો તમારે પણ મારી સાથે નોટમાં જે હું લખાવું છું અને સરવાળ કરાવું છું તે તમારે લખવાના છે। તો જોઈએ, નીચેના સરવાળા કરો। એમાં પહેલી રકમ છે 3,486 વત્તા 2,574, તો આપણે એમાં સરવાળો કરવાનો છે। સરવાળો કરવાનો એટલે કે ઉમેરવાના, સંખ્યાની અંદર ઉમેરવાના છે। તો એમાં આપણે જોઈએ પહેલી રકમ, ચાલો 6ની અંદર 4 ઉમેરીએ તો 6 વત્તા 4 કરીએ। તમે પહેલાં આંગળા તમારા જે છે એ બેઠા ગણીને કરો તો 6માં 4 ઉમેરો એટલે 10 આવશે। 10નો 0 વધી પડી 1, જે એકમના સ્થાને હોય તે નીચે લખવાનો છે અને દશકની વધી બાજુના ખાનામાં જોડાવાની છે। ત્યારબાદ 8ની અંદર 7 ઉમેરશો એટલે આવશે 15, 15માં 1 ઉપરની વધી ઉમેરવાની છે એટલે આવશે 16, તો 16નો છગડો વધી બાજુમાં મૂકવાની છે, વધી પડી 1। ત્યારબાદ 5ની અંદર 4 ઉમેરો તો આવશે 9, 9 વત્તા 1 એટલે આવશે 10, 10નો 0 વધી પડી 1। 3ને 2 5 અને 1 વધી ઉમેરશો એટલે અહીંયા આવશે 6, તો આપણા દાખલાનો જવાબ આવશે 6,060। ત્યારબાદ બીજો દાખલો કરીએ તો એની અંદર જોઈએ તો 8ની અંદર 6 ઉમેરવાના છે, 8માં 6 ઉમેરશો તો 14 આવશે, તો 14નો ચોગડો વધી પડી 1। 7માં 9 ઉમેરો તો એનો જવાબ આવશે 16, 16 વત્તા 1 એટલે આવશે 17। સાત વત્તા 9 એટલે 16, 16ને 1 17નો 7 વધી પડી 1। ચાલો ફરીથી 3ની અંદર 4 ઉમેરીશું તો 7 અને ઉપરની 1 આ વધી ઉમેરીશું એટલે જવાબ આવશે 8। ત્યારબાદ અહીંયા 8 મૂક્યા, 10ની ઉપર અંક આવશે તો જ વધી આવશે, નહીંતર વધી આવશે નહીં। અહીંયા આપણે 3 વત્તા 4 અને વધી 1 ઉમેરતા 8 સંખ્યા થઈ છે, તો અહીંયા વધી આવશે નહીં। ફરીથી અહીંયા જોઈએ 6માં 2 ઉમેરો તો અહીંયા આવશે 8, તો આપણો જવાબ આવે છે 8,874। તો આ રીતે તમારે સરવાળા કરવાના છે। આ 2 સરવાળા ગણ્યા ત્યારબાદ આપણે ત્રીજો સરવાળો કરીશું। ચાલો જોઈએ તો આની અંદર આપણે સરવાળો કરવાનો છે, તો 9ની અંદર 3 ઉમેરીએ તો 9ની અંદર 3 ઉમેરીએ તો કેટલા થશે 12, તો 12નો બગડો વધી પડી 1। ચાલો 7ની અંદર 8 ઉમેરવાના છે, 15 થશે, 15ની અંદર 1 વધી ઉમેરશો એટલે 16 આવશે, 16નો છગડો વધી પડી 1। ત્યારબાદ 8ની અંદર 7 ઉમેરો તો 15 આવશે, 15ની 1 વધી ઉમેરશો એટલે આવશે 16, 16નો છગડો વધી પડી 1। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, એકમનો અંક છે તે તમારે નીચે મૂકવાનો છે અને જે દશકનો અંક છે તે જ તમારે વધીમાં ચડાવવાનો છે। 4 વત્તા 4, 4માં 4 ઉમેરો તો 8 થશે, 8ને 1 વધી ઉમેરો એટલે 9 થશે, તો આપણો અહીંયા જવાબ આવશે 9,662। ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ આપણે,
तो चार नी अंदर आपणे पांच उमेरवाना छे। चलो चार नी अंदर पांच उमेरता अहीं आवशे नौ, आमां वधी आवशे नहीं, दस नी उपर अंक आवशे तो ज वधी आवशे। छ नी अंदर सात उमेरो तो केटला आवशे तेर, तेर नो तगड़ो वधी पड़ी एक, छ मां सात उमेरो एटले तेर आवशे, तेर नी अंदर एक उमेरो तो जवाब आवशे चौद, चौद नो चोगड़ो वधी पड़ी एक, त्रण वत्ता त्रण करो त्रण ने त्रण छ, छ ने एक सात, तो आपणो कुल जवाब आवशे 7439। त्यार पछी आपणे पांच नंबरनो दाखलो जोईए तो तेमां जवाब जोईए छ नी अंदर सात उमेरो तो जवाब आवशे तेर, तेर नो तगड़ो एकम नो अंक नीचे अने दशक नो अंक ऊपर वधी में चढ़ावानो छे। चलो नवनी अंदर छ उमेरीए तो नौ ने छ केटला थशे पंदर, पंदर में एक वधी उमेरो तो अहीं आवशे सोळ, सोळ नो छगड़ो वधी पड़ी एक। चलो नौ वत्ता जीरो एटले नौ, नौनी अंदर एक वधी उमेरशूँ तो दस, दस नो जीरो वधी पड़ी एक, एज रीते त्रण वत्ता चार सात, सात में एक वधी उमेरीशूँ तो जवाब आवशे आठ। एज रीते एना पछीनो दाखलो छ नंबरनो जोईए, छ वत्ता आठ तो अहीं जवाब आवशे छ में आठ उमेरो तो केटला आवशे चौद नो चोगड़ो वधी पड़ी एक, एज रीते आठ नी अंदर बे उमेरो तो दस, दस ने एक वधी उमेरशो तो जवाब आवशे अगियार नो एकड़ो वधी पड़ी एक, एज रीते सात वत्ता सात एटले चौद, चौद ने पंदर नो पांचड़ो वधी पड़ी एक, छ वत्ता एक एटले सात, सात नी वधी एक एटले आवशे आठ, तो तमारो जवाब आवशे 8514। आ रीते आपणे सरवाळा जोया, छ सरવાળાના દાખલા જે ચાર અંકની સંખ્યા હતા તેને જોયા, ત્યારબાદ આપણે જોઈશું ચાર અંકની બાદબાકી। ચલો આ જે તમારા સરવાળાના દાખલા હવે જોઈએ બાદબાકી। चलो જોઈએ પહેલી બાદબાકી। બાદબાકી એટલે એમાંથી ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરવાની, એટલે એમાં જે ઉપરની રકમ છે તે આપણે નીચેની રકમ કરતાં મોટી હશે। ચલો તો જોઈએ પહેલી 5167માંથી 3543 બાદ કરવાના છે, તો જોઈએ આપણે પહેલાં સાતમાંથી ત્રણ બાદ કરવાના છે, એટલે કે સાતમાંથી ત્રણ ઓછા કરવાના છે, તો સાતમાંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધશે, સાતમાંથી ત્રણ બાદ કરીએ તો વધશે ચાર, ત્યારબાદ છમાંથી ચાર ઓછા કરવાના છે, એટલે કે તમારે છ આંગળા ગણવાના એમાંથી ચાર બાદ કરી દેવાના એટલે પાછળ વધશે બે, ત્યારબાદ ચાલો હવે એક મોટા કહેવાય કે પાંચ મોટા કહેવાય, તો પાંચ મોટા કહેવાય, તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી શકાય નહીં, તો એના માટે તમારે દસકો લેવાનો છે,
तो दसका माटे एकनी ऊपर आपणे दस मूकीए, दस वत्ता अहीं जे संख्या छे एटले के एक, तो आ बने थईने दसको लईए, तो एकनी ऊपर दसको लई तो एकनी ऊपर चेको मारीने दस वत्ता एक એટલે ત્યાં આપણે મૂકીશું 11. અહીંયા દસકો લીધો તો બાજુમાં જે સંખ્યા હોય તેમાંથી એક અંક ઓછો કરીને 5 હોય તો ત્યાં મૂકવાના છે 4, 6 હોય તો ત્યાં મૂકવાના છે 5. આ રીતે તમારે દસકો લેવાનો છે. તો દસકો લ્યો ત્યારે તમારે જે સંખ્યા હોય એની અંદર 10 ઉમેરીને એની ઉપર એક સંખ્યા મૂકવાની છે. તો ચાલો જોઈએ, તો અહીંયા આવ્યા 11. હવે 11માંથી 5 બાદ કરીએ તો ક્યાં કેટલા વધશે? 6. ત્યારબાદ 4માંથી 3 બાદ કરીએ તો કેટલા વધશે? 1. ચાલો અહીંયા 11માંથી 5 બાદ કરવા માટે તમે ગણતા હશો, પહેલાં 11 બેઠા ગણો, ત્યારબાદ એમાંથી તમે 5 બાદ કરો એટલે તમારે વધશે 6. આના સિવાય પણ તમે નીચેની સંખ્યાને ઉપર 11 સુધી પહોંચાડી શકો, એટલે કે તમે ધોરણ 3માં કૂદકા મારીને જે બાદબાકી કરતા હતા એ રીતે પણ કરી શકો. ચાલો નીચે 5 છે તો 5 પછી તમારે વેઢા ગણવાના છે 6, 7, 8, 9, 10 ને 11. તો કેટલા વેઢા આવ્યા? 6. એ રીતે પણ તમે અહીંયા બાદબાકી મૂકી શકો. ત્યારબાદ બીજી બાદબાકી જોઈએ. ચાલો એમાં જોઈએ 7માંથી 5 બાદ કરવાના છે તો કેટલા આવશે? 2. એ જ રીતે 9માંથી 4 બાદ કરવાના છે તો કેટલા આવશે? 5. ચાલો હવે 2 નાના છે અને નીચે 6 મોટા છે, તો આપણે ઉલટી બાદબાકી કરવાની નથી, પરંતુ ઉપરથી જ રકમને નીચેથી બાદ કરવાની છે. તો 2 નાના છે અને 6 મોટા છે, તો 2માંથી 6 બાદ કરી શકાય નહીં. તો આપણે આગળના દાખલામાં જોયું હતું તે 10+1 કરીને 11 મૂક્યા હતા, તો અહીંયા 10+2 કરીને આપણે ઉપર મૂકશું 2 ની ઉપર 12. ચાલો અહીંયા દસકો લીધો તો બાજુમાં 8 છે એની ઉપર એક અંક ઘટાડીને ત્યાં મૂકશું 7. ચાલો 12માંથી 6 બાદ કરવાના છે તો 12માંથી 6 બાદ કરશું તો કેટલા વધશે? 6. ત્યારબાદ 7માંથી 4 બાદ કરવાના છે, 7ની અંદરથી 7 બાદ કરીએ તો કેટલા વધશે? 3. તો આપણો જવાબ આવશે 3652. એ જ રીતે આપણે દાખલો નીચેનો કરીએ, બાકીનો ત્રીજો ને પછી દાખલો કરાવીશ. પહેલાં ચોથો દાખલો જોઈ લઈએ. તો અહીંયા જોઈએ 1માંથી 7 બાદ કરવાના છે, તો 1માંથી 7 બાદ થશે તો ન થાય, તો 1ની ઉપર શું લેવું પડે? 10કો. તો 10કો લઈ તો અહીંયા જે એકમનો જે 1 આપેલો છે 1ની અંદર 10 ઉમેરો એટલે આવશે 11. ઉપર તમે 11 મૂકો એટલે 1ની ઉપર ચેકો મારવાનો છે. ત્યારબાદ અહીંયા 10કો લીધો તો બાજુમાંથી આપણે 1 અંક કાપવાનો હોય તો અહીંયા તો આપણે 0 આપેલો છે, તો એની બાજુમાંથી 1 અંક કાપવાનો ને ત્યાં મૂકવાના છે 7 અને 0ની ઉપર આપણે મૂકવાના છે 9. જ્યારે 10કો લઈ અને બાજુમાં 0 હોય તો ત્યાંની ઉપર તમારે 9 મૂકવાના છે, એટલે કે 1 અંક કાપવાનો છે. ત્યાં 0માંથી કાપી શકાય નહીં, તો એ તેની બાજુમાંથી કાપવાનો છે અને 0ની ઉપર 9 મૂકવાના છે. તો 11માંથી 7 બાદ કરીએ તો કેટલા વધશે? ચાલો 11માંથી 7 બાદ કરવા માટે 7ને તમે 11 સુધી પહોંચાડો તો 8, 9, 10 ને 11, તો 4 ઉમેરવા પડે, તો 4 નીચે મૂકવાના છે. એ જ રીતે 6ને 9 સુધી પહોંચાડો, 7, 8, 9 3 કરવા પડે. ત્યારબાદ 5ને 7 સુધી, તો 6, 7 તો 2 આવશે. ચાલો ત્યારબાદ 4ને 9 સુધી પહોંચાડો તો 5, 6, 7, 8 ને 9 કેટલા આવશે? 5. આ રીતે પણ તમે બાદબાકી કરી શકો. ચાલો ત્યાર પછી 5 નંબરની બાદબાકી જોઈએ. ચાલો અહીંયા પહેલાં 0 આપેલા છે, તો 0ની ઉપર અહીંયા જેમ આપણે 9 મૂકેલા છે
तो आ नौ क्यारे मूकवाना, ज्यारे दसको लईने बाजूमां ज्यारे जीरो आवतो होय त्यारे तेनी उपर नौ मूकवाना छे। अहींया आपणे डायरेक्ट जीरो आपेला छे तो जीरोमांथी आठ बात करी न शकाय, तो जीरो वत्ता दस करिए तो ऊपर आपणे नौ नथी मूकवाना परंतु दस मूकवाना छे। तो अहींया जीरोनी ऊपर आपणे मूकीशुं दस। चलो अहींया दसको लीधो तो एनी बाजूमां जे छे एनामांथी एक संख्या घटाडवानी एटले त्रण छे तो अहींया आवशे बे। चलो हवे दस मांथी आठ बात करिए अथवा तो आठ ने दस सुधी पहोंचाड़िए तो एमांथी आवशे बे। त्यार पछी चलो बेमांथी छ बात करी शकाय तो न करी शकाय, तो बेनी ऊपर दसको लईए तो केटला आवशे बार, અને બે ઉપર ચેકો મારવાનો છે। ચાલો અહીંયા દસકો લીધો તો બાજુમાંથી એક સંખ્યા ઘટાડવાની એટલે ત્યાં આવશે એક। ચાલો જોઈએ તો અહીંયા આવશે બાર, બારમાંથી છ બાદ કરીએ તો આવશે છ। તે જ રીતે અહીંયા જોઈએ હવે એકમાંથી પાંચ બાદ કરી શકાય નહીં, એકમાંથી પાંચ બાદ ન કરાય તો ઉપર આવશે અગિયાર, દસકો લેવાનો છે અને એકની ઉપર ચેકો મારવાનો છે, આઠની ઉપર આવશે સાત। ચાલો હવે અગિયારમાંથી પાંચ બાદ કરવાના હતો તો પાંચને અગિયાર સુધી પહોંચાડવાના, તો એમાં અગિયારમાંથી પાંચ બાદ કરતાં વધશે છ। ત્યારબાદ સાતમાંથી ત્રણ બાદ કરો તો કેટલા આવશે ચાર। આ રીતે તમારી ચાર બાદ બાકી થઈ, ત્યારબાદ હજી બે બાદ બાકી છે ત્રણ નંબર અને છ નંબરની, એ પણ જોઈએ। ચાલો જોઈએ ત્રણ નંબરની બાદ બાકી એની અંદર પહેલાં તમારે ચારમાંથી બે બાદ કરવાના છે, તો ચારમાંથી બે બાદ કરીએ તો કેટલા વધશે બે। ત્યારબાદ પાંચમાંથી ત્રણ બાદ કરતાં કેટલા મળશે તો કે બે, ત્રણમાંથી સાત બાદ થાય તો કે ન થાય, ત્રણ નાના છે અને સાત મોટા છે તો ત્રણની ઉપર આપણે લઈશું દસકો, તો ત્રણની ઉપર તેર મૂકવાના છે, ત્રણની ઉપર ચેકો મારવાનો છે અને બાજુમાં સાત છે ત્યાં મૂકીશું છ। ચાલો હવે તેરમાંથી સાત બાદ કરતાં કેટલા વધશે તો અહીંયા આવશે છ। ત્યારબાદ છમાંથી ત્રણ બાદ કરીએ તો અહીંયા આવશે ત્રણ। એ જ રીતે આપણે છ નંબરની જે બાદ બાકી છે તે જોઈએ, તો અહીંયા જોઈએ એક આપેલો છે તો એકમાંથી ચાર બાદ થાય તો ન થાય, તો એકની ઉપર આવશે અગિયાર। એકની ઉપર આપણે મૂકવાના છે અગિયાર। ચાલો અગિયાર પછી બાજુમાં ચેકો મારીને કેટલા મૂકવાના છે પાંચ, ચાલો જોઈએ એકમાંથી ચાર બાદ ન થાય તો આની ઉપર આપણે મૂકશું અગિયાર। ચાલો બાજુમાં છ ઉપર ચેકો મારીને તેની ઉપર મૂકશું પાંચ, અગિયારમાંથી ચાર બાદ કરીએ અથવા તો ચારને અગિયાર સુધી પહોંચાડીએ તો કેટલા વધશે સાત, ત્યારબાદ પાંચમાંથી આઠ બાદ કરી શકાય તો ન થાય, તો પાંચની ઉપર ચેકો મારીને ત્યાં મૂકવાના છે પંદર। ત્યારબાદ અહીંયા દસકો લીધો બાજુમાં જીરો છે તો જીરા ઉપર મૂકીશું નવ। ચાલો હવે પંદરમાંથી આપણે કેટલા બાદ કરવાના છે આઠ, પંદરમાંથી આઠ બાદ કરીએ તો કેટલા વધશે તો
आठ ने क्या सुधी पहुँचाड़ना 15 सुधी तो गणवानुं छे। 8 पछी केटला आवे तो के 9 10 11 12 13 14 ने 15 तो केटला आवशे 7। तेज रीते 9 माथी 3 बात करवाना छे तो 3 ने 6 9 सुधी पहुँचाड़ना तो 6 जवाब आवशे। त्यारबाद अहीं 15 ऊपर दसको 5 ऊपर दसको लीधो तो बाजूना 9 मूक्या था तो 7 ऊपर 0 अहीं तो अंक कपाणो नथी तो एनी बाजूमांथी एक अंक कापीने त्यां मूकवाना छे 6 तो अहीं आवशे 6 तो आपणो दाखलानो जवाब आवशे 6677। તો આ જ રીતે મેં તમને 6 સરવાળાના દાખલા અને 6 બાદબાકીના દાખલા શીખવાડ્યા। ત્યારબાદ હવે હું હોમવર્કમાં તમને 6 સરવાળાના અને 6 બાદબાકીના જે દાખલા આપું છું તે તમારે પાકી નોટમાં ગણવાના છે અને અહીંયા મેં જે દાખલા કરાવેલા છે તે પણ તમારે પાકી નોટમાં કરવાના છે। તો એના માટેની રકમ હું તમને જે લખાવું છું તે તમારે લખવાની છે। ચાલો તો અહીંયા જે તમારે હોમવર્કની અંદરની રકમ લખેલી છે તે રકમ તમારે પાકી નોટમાં વ્યવસ્થિત લખીને અમે જેવી રીતે લખેલી છે એક લાઇનમાં 3 રકમ લખેલી છું એવી રીતે વ્યવસ્થિત છૂટી લખીને દાખલા કરવાના છે। અહીંયા જો મેં 3 લાઇન છોડેલી છે તો એ રીતે એક નીચે જવાબની વચ્ચે એક લાઇન છૂટશે અને એક લાઇન વધી ચડશે કે